શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ 9 જુલાઈ 2024 મંગળવારના દિવસે આવતી અષાઢ માસના શુક્લ પક્ષની ચતુર્થી, જેને મંગળવારે આવે છે એટલા માટે અંગારકી ચતુર્થી કહેવાય છે. આજના શુભ દિવસની વ્રતકથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા ઉપાય જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો શિવ પાર્વતીના આનંદન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા, સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની છે. મિત્રો, મહિનાની ચોથની કે ચતુર્થીની તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે. આ દિવસ, આ તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી ગણેશજી છે. માટે આજે ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તો વ્રત રાખે છે, ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વિશેષ પૂજન કરે છે જે ભક્તો, તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે વર્ષમાં જે ચાર તિથિ ક્યારેક જ આવે છે, જે ઘણી મહત્વની છે, સિદ્ધ તિથિ કહેવાય છે. તે છે સોમવારે આવતી અમાવસ્યા, જેને સોમવતી અમાવસ્યા કહેવાય છે. રવિવારે આવતી સપ્તમી તિથિ, જેને સૂર્ય સપ્તમી કહેવાય છે. અને મંગળવારે આવતી ચતુર્થી, જેને અંગારકી ચતુર્થી કહેવાય છે. અને બુધવારે આવતી અષ્ટમી તિથિ, જેને બુધાષ્ટમી કહેવાય છે. આ તિથિ એવી છે કે કરોડો કામ છોડીને પણ પ્રભુની આરાધના કરવી જોઈએ, મંત્ર જાપ કરવા જોઈએ, જે સિદ્ધ થઈ જાય છે. ગુમાવેલું ધન પ્રાપ્ત થઈ શકે છે, રોજી રોટીની તકલીફ દૂર થઈ શકે છે, નોકરીમાં પ્રમોશન મળી શકે છે, બીમારી દૂર થાય છે, અશાંત લોકોને પણ શાંતિ પ્રાપ્ત થાય છે, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, એવી આ તિથિઓ છે. એમાંય ખાસ કરીને આજે આવતી અંગારકી ચતુર્થી તિથિ એટલા માટે જ મહત્વની છે. મહિનામાં બે ચતુર્થી તિથિ આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, જેમાં સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. બંને ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે, સંકટ બાધા હરનાર છે. એમાંય ખાસ કરીને અષાઢ માસ કે જે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે, આ માસમાં જે ચતુર્થી તિથિ આવે છે તેનું મહત્વ ઘણું છે. જે લોકો વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આજના વિશેષ દિવસે ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શિવજીની પણ આરાધના કરી શકાય છે. મંગળવાર છે, મંગળદેવને સમર્પિત છે આ વાર, શ્રી હનુમાનજીને સમર્પિત છે આ વાર. ત્યારે આ શુભ સંયોગને ભગવાન શ્રી ગણેશને પ્રિય આ ચતુર્થી તિથિને અંગારકી ચતુર્થી તિથિ કહેવાય છે. ભગવાન શ્રી ગણેશજીની સાથે મંગલ દેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે, જે ભૂમિપુત્ર છે. માટે આજનો દિવસ વિશેષ બતાવાય છે. આજના દિવસે દુઃખો વિઘ્નોમાંથી મુક્તિ મળે છે ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાથી. માન્યતા એવી છે કે આજે ચંદ્ર દર્શન થતું નથી. જે વ્યક્તિ આજે ચંદ્ર દર્શન કરે છે તેની ઉપર ખોટું કલંક કે ચોરીનો આરોપ લાગે છે. એટલા માટે આજે ચંદ્ર દર્શન કરવાનો નિષેધ મનાય છે. જો કે અત્યારે વાદળછાયું વાતાવરણ રહે છે એટલા માટે ચંદ્ર દર્શન થવું મુશ્કેલ પણ છે. કારણ કે આજના દિવસે જ ચંદ્રદેવે ભગવાન શ્રી ગણેશજીની હાંસી ઉડાવી હતી, એટલા માટે ચંદ્ર દર્શન નિષેધ છે. પરંતુ જ્યારે ચંદ્રદેવને પસ્તાવો થયો, પોતાના કર્મને લીધે અને ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરીને પ્રસન્ન કર્યા, તે દિવસ હતો વદ પક્ષની ચતુર્થીનો. એટલા માટે ભગવાન શ્રી ગણેશજીના વરદાનથી ચંદ્રદેવને આરોગ્યની પ્રાપ્તિ થઈ, એટલા માટે ચંદ્ર દર્શન થાય છે. સૌપ્રથમ આપણે આ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે, પૂજાનો સમય શું છે. અષાઢ માસના શુક્લ પક્ષની ચતુર્થી અંગારકી ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 9 જુલાઈ 2024 મંગળવારના દિવસે સવારે 6:08 મિનિટે,
જ્યાતિથી પૂર્ણ થાય છે 10 જુલાઈ 2024 બુધવારના દિવસે સવારે લગભગ 7:50ની આસપાસ. માટે ઉદયાતિથિ અનુસાર જોઈએ કે બપોરના સમયે જ્યારે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો હતો તે પ્રમાણે જોઈએ તો 9 જુલાઈ 2024 મંગળવારના દિવસે આ ચતુર્થી તિથિનું વ્રત કરવામાં આવશે. પૂજાનું મુહૂર્ત 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી શુભ છે. અષાઢ વિનાયક ચતુર્થીમાં 3 શુભયોગ છે, જેમાં રવિયોગ, સિદ્ધયોગ અને સર્વાર્થ સિદ્ધિયોગ. એટલા માટે પણ આ વ્રત મહત્વનું બની જાય છે. જે ભક્તો આજે ભગવાન શ્રી ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરે છે, વ્રત રાખે છે, તેને આ જે શુભયોગ છે તેનું પણ ફળ પ્રાપ્ત થાય છે. જેમ કે સર્વાર્થ સિદ્ધિ યોગમાં સર્વે કાર્ય સિદ્ધ થાય છે. જે કંઈ આપણે દાન પુણ્ય કરીએ કે શુભ કાર્ય કરીએ અને સિદ્ધ પણ થઈ જાય છે. હવે આપણે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશજીની પૂજા વિધિ કેવી રીતે કરવી. આજના શુભ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. મંગળવાર છે એટલા માટે લાલ કે ગુલાબી વસ્ત્ર ધારણ પણ કરી શકાય છે. સૌ પ્રથમ સૂર્યનારાયણ દેવને અર્ધ આપવું, ત્યારબાદ ઘરના મંદિર પાસે આવીને સાફ સફાઈ કરવી લેવી મંદિરની, ગંગાજળ છાંટવું, એક ચોકી કે બાજોટ રાખવું, અથવા ત્યારબાદ આપણા જે મંદિરમાં અને આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો કે સોપારી પૈસો તો હોય જ છે, તેની પૂજા કરી શકાય છે. અને ભક્તજનો અલગથી બાજોટ ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને કુંભ સ્થાપન કરે છે, શ્રી ગણેશજીની મૂર્તિ ફોટોનું પૂજન કરે છે, એ રીતે પણ કરી શકાય છે. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું, શુદ્ધ જળથી સ્નાન કરાવવું, કંકુ ચોખા ચડાવવા, તિલક કરવું. ભગવાન શ્રી ગણેશજીને શૃંગાર અર્પિત કરી શકાય છે, મૂર્તિ હોય તો, ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને પૂજા થાય છે. ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ અત્યંત પ્રિય છે, માટે દુર્વા ઘાસ અવશ્ય ચડાવવા. ફલ પુષ્પ છે, પંચમેવા છે, ચોખા છે, આદિ ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત કરવા. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીને મોદકનો ભોગ લગાવાય છે. મોદક ન હોય, લાડુ ન હોય તો પછી ગોળ અથવા સાકરનો ભોગ પણ લગાવી શકાય છે. ભગવાન શ્રી ગણેશજીની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો, ધૂપબત્તી કરવી, આરતી કરવી, કથા સાંભળવી અને મંત્ર જાપ કરી શકાય છે. ભગવાન શ્રી ગણેશજીના કોઈ પણ મંત્ર જે આપણને ઈષ્ટ હોય તે મંત્રનો જાપ કરી શકાય છે, અથવા 12 નામ મંત્રનો જાપ પણ કરી શકાય છે. અને જો આપણે ઘરે પૂજા ન કરી શકીએ તો ગણેશજીના મંદિરે જઈને પણ પૂજા કરી શકાય છે, દર્શન કરી શકાય છે. વ્રત કથા અવશ્ય સાંભળવી. જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે કે પછી કથા સાંભળે તો પણ તેના જીવનના તમામ કષ્ટ બાધા દૂર થાય એવી માન્યતા છે. હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ અંગારકી ચતુર્થીની વ્રત કથા. બોલો ગૌરી પુત્ર ગણેશજીની જય. કથા અનુસાર એકવાર માતા પાર્વતી ભગવાન મહાદેવ સાથે નર્મદા નદીના તટ પર ચોપાટ રમતા હતા. આ રમતમાં કોણ હારે અને કોણ જીતે તે નિર્ણય લેવા માટે મહાદેવે એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. ભગવાન મહાદેવે તે બાળકને કહ્યું કે હું અને પાર્વતી બંને આ ચોપાટની રમત રમીએ છીએ, તેમાં કોણ જીતે અને કોણ હારે તેનો નિર્ણય કરજે. મહાદેવે આ પૂતળાનું નિર્માણ કર્યું, પ્રાણ પ્રતિષ્ઠા કરી એટલે મહાદેવના પુત્ર સમાન થયા. આ બાળકે કહ્યું, હે પિતાજી, જેવી આપની આજ્ઞા. મહાદેવ અને પાર્વતી દેવી રમત રમવા લાગ્યા. 3 વાર માતા પાર્વતી જીતી ગયા અને રમત સમાપ્ત થઈ ગઈ. ત્યારે બાળકે મહાદેવને વિજયી ઘોષિત કર્યા. આ સાંભળીને પાર્વતી દેવી અત્યંત ક્રોધિત થયા અને બાળકને અપાહિજ થવાનો શ્રાપ આપી દીધો. શ્રાપ સાંભળીને બાળક માતા પાસે કરગરવા લાગ્યો, ક્ષમા માંગી અને કહ્યું કે ભૂલવશ મારાથી આ નિર્ણય લેવાઈ ગયો છે, હે માતા મને ક્ષમા કરો. આ સાંભળીને દેવી પાર્વતીએ શ્રાપ પાછો લીધો નહીં, કારણ કે એકવાર જે તીર કમાનથી નીકળી ગયું તે પાછું વળતું નથી. પરંતુ દયાળુ માતાએ
આ બાળકને એક ઉપાય બતાવ્યો. માતા પાર્વતીએ બાળકને કહ્યું કે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કર, ત્યારબાદ અહીં નાગકન્યાઓ આવશે, તેની પાસેથી ભગવાન શ્રી ગણેશજીના વ્રતની વિધિ જાણી લેજે, જેથી તને આ શ્રાપમાંથી મુક્તિ મળશે. બાળક પણ જેવી આજ્ઞા એમ કહીને ત્યાં તપસ્યા કરવા લાગ્યો. વર્ષો સુધી બાળકે તપસ્યા કરી. એક સમયે નાગકન્યાઓ ભગવાન શ્રી ગણેશજીની પૂજા માટે આવી. ત્યાં બાળકે ગણેશ વ્રતની વિધિ પૂછી. બાળકના સાચા મનને જાણીને ભગવાન શ્રી ગણેશજીની પૂજા કેવી રીતે કરવી તે નાગકન્યાઓએ કહી સંભળાવી. બાળક પ્રસન્ન થઈને ભગવાન શ્રી ગણેશજીની વંદના કરવા લાગ્યો, પૂજન વિધિ કરવા લાગ્યો. બાળકની સાચી ભાવના જોઈને ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને બાળકને કહ્યું, વરદાન માંગ. ત્યારે બાળકે ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરી અને કહ્યું, હે વિનાયક દેવ, મને એટલી શક્તિ આપો કે હું મારા પગથી ચાલીને કૈલાસ પર્વત ઉપર જાઉં, ભગવાન શિવ અને દેવી પાર્વતીના દર્શન કરી શકું અને માતા પાર્વતીના શ્રાપમાંથી મને તુરંત મુક્તિ મળે. ભગવાન શ્રી ગણેશે બાળકને આશીર્વાદ આપ્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારબાદ બાળક કૈલાસ પર્વત ઉપર પહોંચે છે અને ભગવાન મહાદેવને શ્રાપ મુક્તિની કથા સંભળાવે છે. જે દિવસે શિવ અને પાર્વતી ચોપાટ રમતા હતા ત્યારે પાર્વતી દેવી ભગવાન મહાદેવથી પણ અપ્રસન્ન થયા હતા અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાળકની વાત સાંભળીને ભગવાન મહાદેવે પણ 21 દિવસ સુધી ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કર્યું, જેથી પાર્વતી દેવીને મનાવી શકાય. વ્રતના પ્રભાવથી પાર્વતી દેવીનું મન ભગવાન મહાદેવ પ્રતિ જે નારાજ હતું તે નારાજગી દૂર થઈ. ત્યારથી આ કથા અનુસાર એવી માન્યતા છે કે જે ભક્તો સાચા મનથી ભગવાન શ્રી ગણેશજીની અર્ચના પૂજા કરે છે, આરાધના કરે છે, તેના બધા દુઃખ કષ્ટ દૂર તો થાય છે પરંતુ મનોકામના પણ પૂર્ણ થાય છે. સાથે જ કથા સાંભળનાર, કથા કહેનાર, કથા વાંચનાર સર્વેના જીવનમાં આવતા વિઘ્નો દૂર થાય છે એવો મહિમા છે આ અંગારકી ચતુર્થીનો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળી અંગારકી ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ, મુહૂર્ત. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે દુર્વા ઘાસ અર્પિત થાય છે, લાડુનો ભોગ અર્પિત થાય છે. જો જીવનમાં કષ્ટ બાધા વિઘ્ન આવતા હોય તો સર્વે કષ્ટ સમાપ્ત થાય છે, પ્રભુને પ્રાર્થના કરાય છે. આજનો દિવસ એવો છે કે ભગવાન શ્રી ગણેશજી ભક્તોની પ્રાર્થના સાંભળે છે. સાક્ષાત પ્રભુ આ તિથિમાં બિરાજમાન રહે છે ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે. એટલા માટે જ તિથિઓને આપણે મહત્ત્વ આપીએ છીએ. જે તિથિના જે ઈષ્ટદેવ છે તે બિરાજમાન રહે છે એ તિથિના દિવસે. જેમ કે રવિવાર અને સપ્તમી તિથિ આવતી હોય તો ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ તુરંત પ્રાપ્ત થાય છે. પ્રદોષની તિથિમાં ભગવાન મહાદેવના આશીર્વાદ તુરંત પ્રાપ્ત થઈ જાય છે. એકાદશીમાં ભગવાન શ્રી હરિનારાયણ લક્ષ્મીપતિની કૃપા સદૈવ બની રહે છે. અષ્ટમી તિથિ કે નવમી તિથિએ માં દુર્ગા સદૈવ પ્રસન્ન રહે છે. વાર પ્રમાણે જોઈએ તો મંગળવાર ભગવાન શ્રી હનુમાનજીને પ્રિય છે. હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ ભક્તો આજે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે. બજરંગ બાણ છે, સુંદરકાંડનો પાઠ કરી શકે છે, હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરી શકે છે. એમ વાર અને તિથિનું ઘણું મહત્ત્વ છે. એમાંય ખાસ કરીને આ અંગારકી ચતુર્થી તો ઘણી ઉત્તમ છે. જે ભક્તોને પોતાના ઘરનું મકાન કરવું હોય તેઓ પણ આ અંગારકી ચતુર્થીના દિવસે મંગલદેવને પ્રાર્થના કરી શકે છે, ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરી શકે છે. જમીન મકાન દુકાનમાં આવતા વિઘ્નો બાધા ટળે છે. વાસ્તુ દોષ હોય તો પણ આ અંગારકી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે કોઈ પણની નિંદા કુથલી ના કરવી, વ્યસનનો ત્યાગ કરવો. જે ભક્તો વ્રત કરે છે તે સાત્વિક ભાવે વ્રત કરે. આ દિવસે એકટાણું ભોજન સાંજના સમયે કરી શકાય છે, સાત્વિક ભોજન લેવાય છે અને ઉપવાસ અર્થાત ફલ ફલાદી
ચા, દૂધ, કોફી લઈને પણ આ વ્રત કરી શકાય છે. ગર્ભવતી મહિલા છે, વૃદ્ધો છે, બાળકો છે, સર્વ કોઈ આ વ્રત કરી શકે છે. જો વ્રત થાય તો, નહીંતર પ્રભુનું પૂજન પણ કરી શકાય છે. જે બહેનો માસિક ધર્મમાં હોય તેઓ પણ વ્રત કરી શકે છે, પૂજા ન કરે. બહાર ગામ જવાનું થાય તો પણ આ વ્રત કરી શકાય છે. આ તો ભગવાન શ્રી ગણેશજીનું વ્રત છે, પરંતુ પારકું અન્ન ખાતા પહેલાં વિચાર કરવો જોઈએ. ભગવાન શ્રી ગણેશ એવા દેવ છે કે સર્વ કોઈ પ્રભુની પૂજા કરી શકે છે, એટલા માટે તો લગ્ન સમયે ભગવાન શ્રી ગણેશ બેસાડાય છે. જેમ કે ત્યારે બહેનો માસિક ધર્મમાં પણ હોઈ શકે, છતાં પણ ગણેશજીની પૂજા થાય છે. ભગવાન શ્રી ગણેશજી એવા દેવ છે કે જેની પૂજાથી જીવનમાં સર્વે વિઘ્ન બાધા ટળે છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશજીના 12 નામ જપનો મહિમા ઘણો છે. 12 નામ, જેમ 12 માસ છે. કુંડળીમાં પણ 12 ખાના હોય છે, 12 ભાવ છે. ભગવાન શ્રી ગણેશજીના આ 12 નામ જપવાથી આખા વર્ષના દોષ કષ્ટ દૂર થાય છે, જે ભક્તો નિત્ય જપે છે. કુંડળીમાં રહેલ ગ્રહ બાધા દોષ આદિ દૂર થાય છે ભગવાન શ્રી ગણેશજીના આ 12 નામ જપવાથી, એવો મહિમા છે. તે નામ છે ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. આ મંત્રનો જપ જો ન કરી શકીએ તો ભગવાન શ્રી ગણેશજીના નામનો મંત્ર, ભગવાન શ્રી ગણેશજીનું નામ જ મંત્ર છે. શ્રી ગણેશ, શ્રી ગણેશ, શ્રી ગણેશ, આ મંત્ર પણ જપી શકાય છે. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. બોલો, સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીની જય, વિનાયક દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.